أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. سروي مؤمنين و مؤمنات وحالا بچاو، السلام عليكم ورحمة الله وبركاته. ایک دیوس اپرا پیغمبر احمد مصطفی محمد مصطفی صلی اللہ علیہ وآلہ وسلم તેના અસહાબની સાથે મસ્જિદમાં હતા. તે લોકો ઝોહરની નમાઝ પઢી લીધા હતા. એવામાં એક માણસ આવે છે મસ્જિદની અંદર અને કહે છે, એ પૈગંબરે ઇસ્લામ, હું ગરીબ છું અને મારી પાસે કાંઈ ખાવાનું નથી અને હું મુસાફર છું, મારા પાસે એક જગ્યા નથી કે જ્યાં હું જઈ શકું, તો તમે મારી મદદ કરી શકો છો? ત્યારે રસૂલલ્લાહ કહે છે કે હમણાં તો મારી પાસે કંઈ નથી, પણ તું મારી દીકરી ફાતેમાના ઘરે જા અને તે તારી આ મુશ્કેલને હલ કરશે. પછી પૈગંબરે ઇસ્લામ બિલાલને કહે છે, એ બિલાલ, આ શખ્સને તું ફાતેમાના ઘર સુધી લઈ જા અને તેને ફાતેમાનું ઘર દેખાડ. જ્યારે બે જણા ફાતિમા અલેહાસલામના ઘરે પહોંચે છે, તો સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામના ઘરે પહોંચીને આ શખ્સ દરવાજો ખટખટાવે છે અને આવાજ આપે છે, એ બિનતે રસૂલ, હું એક ગરીબ માણસ છું, હું મુસાફર છું આ ગામમાં અને મારી પાસે કાંઈ ખાવાનું નથી, શું તમે મારી મદદ કરી શકો છો? તો સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામ તેને કહે છે કે જરાક વાત જો કે હું કાંઈ ગોતું કે જેથી કરીને હું તમને આપી શકું. તમને ખબર છે કે સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામના ઘરમાં કાંઈ જાજુ બધું ન હતું, તો પોતે બધા ઠેકાણે જોઈ છે કે શું છે કે પોતે આ શખ્સને આપી શકે. તો તેને ઈ ચામડું મળે છે જે ચામડા ઉપર તેના ફરજંદો સૂતા હતા, તેના બચ્ચાઓ તે ચામડા ઉપર સૂતા હતા. તમને ખબર છે કે તે વખતમાં ગાડલા કે ખાટલા કે કાંઈ ન હતું, જે બકરીની ચામડી હોય તે લોકો કાઢી અને એનાથી એક જાતનું તાપી જેવું બનાવી એના ઉપર એ લોકો સૂતા હતા. તો પોતે આ ચામડું જે છે તે શખ્સને પોતે આપે છે. તો આ ચામડુંને જોઈને, જે ચામડું એકદમ જ જૂનું હતું, જે ચામડા ઉપર કેટલા વખત સુધી તેના ફરજંદો સૂતા હતા, તો આ ચામડુંને જોઈને આ મુસાફર જે છે, જે આ બારે શખ્સ છે, તે રાજી નથી. તે વિચાર કરે છે કે આ ચામડાથી હવે હું શું કરીશ અને કોણ આ ચામડું મારા પાસેથી લેશે. એવામાં સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામ તેને કહે છે કે વ્યાધી ના કર, હું બીજું કઈ ગોતું છું જેથી કરીને તું તને સંતોષ વરે, તું રાજી થઈ જા. જો આપણે સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામના પ્લાસમાં હોત, તેની જગ્યા ઉપર હોત, તો આપણે તો એકદમ જ ગુસ્સે થઈ જાત કે એક તો હું આટલી બધી કુરબાની દઈ અને જેના ઉપર મારા બચ્ચાઓ સુવે છે એ તને આપું છું અને હજી તને સંતોષ નથી વર્તો, હજી તું રાજી નથી અને તને બીજું કઈ ખપે છે. પણ નહી, સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામ એકદમ જ શાંત રહે છે અને કોશિશ કરે છે કે મને બીજું કઈ મળે કે જે હું આ શખ્સને આપું જેથી કરીને આ શખ્સ રાજી થઈને મારા ઘરેથી પાછો જાય. તો પોતે બધા ઠેકાણે જોઈ છે અને પછી એને એમ થાય છે કે આ હાર જે મને મારા ચાચા હમઝા ની દીકરી મને આપ્યું છે, તે હાર હું આ શખ્સને આપી દઉં. તો પોતે આ હાર આ શખ્સને આપે છે અને તેને કહે છે કે પાછો મસ્જિદની અંદર મારા બાબાની પાસે જા. તો આ મુસાફર જે છે તે એકદમ જ રાજી થઈ જાય છે અને પોતે મસ્જિદે નબવી પર પાછો પહોંચે છે અને ત્યાં પોતે જઈને રસૂલલ્લાને ગોતે છે અને તેને કહે છે કે તમારી દીકરી મને આ હાર આપી છે અને મને કીધી છે કે હું તમારી પાછી મુલાકાતે આવું. તો પૈગંબરે ઇસ્લામ એકદમ જ અજબ થઈ જાય છે કે આટલી મારી દીકરી
સખી છે, એટલું બધું સખાવત કરી છે કે આ હાર જે એને એકદમ જ વહાલું હતું તે પોતે આપી દીધી છે આ શખ્સને. તો એ વાકમાં અમારે યાસીર અહીંયા હતા. અમારે યાસીર જોઈ છે કે આ હાર જે સૈયદા ફાતિમાને એકદમ જ પસંદ આવતું હતું, જે તેના ચાચાની દીકરી તેને આપી હતી, તે પોતે આ શખ્સને આપી દીધા છે. તો પોતે આ મુસાફરને કહે છે કે જો તને વાંધો ના હોય, જો તને ઠીક લાગે તો હું આ હાર તારા પાસેથી ખરીદ કરું છું. 300 દિરહમ તને આપું છું અને તું આ હાર મને વેચી દે. તો આ મુસાફર તો એકદમ જ સ્ટ્રેસમાં કે આ હારની કિંમત આટલી બધી એને મળી ગઈ. પોતે હા પાડે છે અને પોતે આ હાર અમારે યાસીરને આપી દે છે. અમારે યાસીર તેને 300 દિરહમ આપે છે અને આ મુસાફર રવાનો થઈ જાય છે. અમારે યાસીર તેના ગુલામને બોલાવે છે, જેનું નામ હતું સહામ. એને કહે છે કે આહાર જે છે તે સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામને દઈ આવ. તો આ ગુલામ આવે છે અને સાથે સાથે અમારે યાસીર તેને કહે છે કે હવે પાછો મારા ઘરે પાછો ના આવજે, કેમ કે હું તને આઝાદ કરી નાખું છું. આ તું કામ છેલ્લો કામ કરી લે અને પછી તું આઝાદ. તો આ ગુલામ સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામના ઘરે આવે છે અને મુસ્કુરાય છે અને પોતે આ હાર પાછું સૈયદા ફાતિમા ઝહરા અલેહાસલામને આપે છે. તો બીબી કહે છે કે સહમ, શા માટે તમે મુસ્કુરાવ છો, શા માટે તમે હસો છો? તો આ ગુલામ કહે છે કે હું જોઉં છું કે આ એક સખાવતની આટલી બધી ફઝીલત છે, આટલું બધું તેનું સારું, એટલી બધી ભલાઈ છે તેનામાં કે આ મુસાફર જે ભૂખો હતો તે ખાવાનું ખરીદો અને સાથે સાથ પોતે રાજી એના ઘરે હવે રવાનો થઈ ગયો. પછી જે પણ આ સખાવત કર્યું તેને પાછું તેનું માલ મળી ગયું, એટલે આ હાર તમે દીધા હતા પાછું હાર તમારી પાસે આવી ગયું અને એક ગુલામ આઝાદ થયો. આટલી બધી ભલાઈ છે, આટલા બધા બ્યાફે છે, આટલા બધા આવતાશ છે આ સખાવતના. દોસ્તો, અલ્લાહ સુબહાનુ વ તઆલાની બારગામાં આપણે દુઆ કરીએ, એ અલ્લાહ અમને સખી બનાવ, એવી રીતના અમને સખી કર, અમને જેનેરો કર કે જે પણ તારા મખલુક, જે પણ તારા મખલુક તકલીફમાં હોય અમે તે લોકોની મદદ કરી શકીએ. ઇલાયામી રબ્બના તકબલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.